નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના ધર્મોમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સમજીશું. તો ભારતમાં જૈનોની વસ્તી 18% ઓછી છે. તેઓ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા છે. ભારતમાં જૈન ધર્મ એક સમયે બહોળો પ્રસાર પામ્યો હતો, પરંતુ હવે તેના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાંબર એવી બે શાખાઓ છે. જૈન સમાજશાસ્ત્રી સંઘવેના મતે જૈનોમાં ખુલ્લી વર્ગ વ્યવસ્થા છે. તેઓમાં આંતરભોજન માન્ય પ્રથા છે. આમ છતાં જૈનોમાં આંતરવિવાહી જ્ઞાતિઓ છે. જૈન સમુદાયની એક શાખામાં 87 જ્ઞાતિઓ છે, તેમાંથી 41 જ્ઞાતિઓની વસ્તી 500 ઓછી હોવાનું ડૉક્ટર દુબેએ નોંધ્યું છે. જૈનોમાં 100 સમુદાયો છે. આમ જૈનોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. જૈનો વેપાર વાણિજ્ય ધરાવતા સમુદાયમાંથી આવે છે અને વ્યવસાયને લીધે તેઓમાં સ્વાભાવિક રીતે જ લવચિકતાપણું જોવા મળે છે. તેઓમાં ભારત ભૂમિ સાથે પ્રબળ ધાર્મિક બંધનો છે. તેઓ ગમે તેવા સંજોગો સાથે અનુકૂલન સાધવા હંમેશા તત્પર રહે છે. તેઓ રાષ્ટ્રીય જીવનમાં શાંતિપૂર્ણ રીતે સુગ્રથિત થઈ ગયા છે. ટીએન મદન નોંધે છે તેમ ધર્મ અંગે જૈન, બૌદ્ધ અને શીખના ખ્યાલો જોકે વિગતમાં ભિન્ન હોવા છતાં મૂળભૂત રીતે સરખા છે. જૈનો માટે અહિંસા ધર્મનું માર્ગ છે. બૌદ્ધો માટે ગૌતમ બુદ્ધનો ઉપદેશ વધુ મહત્વનો છે. બૌદ્ધ ઉપદેશમાં 4 ઊંડા સભ્યોનો સમાવેશ થાય છે. આ ઊંડા સભ્યો એટલે દુઃખનું કારણ, તૃષ્ણા નિવારણ દ્વારા દુઃખ મુક્તિ અને અષ્ટાંગ માર્ગ અપનાવીને નિર્વાણ પામી શકાય છે. શીખ માટે ધર્મ દેવદેવીઓ આદેશો હુકમ ઉપર રચાયેલ નૈતિક વ્યવસ્થા છે. આમ આ ત્રણેય ધર્મોના અનુયાયીઓ માટે ધર્મ સારા જીવન માટેનો આધાર છે. અહીં પ્રથમ જૈન અને બૌદ્ધ ધર્મની ઉદ્ભવક પરિસ્થિતિનો પરિચય મેળવીશું, ત્યારબાદ બંને ધર્મોનો પરિચય મેળવ્યો. તો સૌ પ્રથમ જૈન અને બૌદ્ધ ધર્મની ઉદ્ભવક પરિસ્થિતિ, એમાં ઈસવીસન પૂર્વેની 6 સદી વિશ્વની ધાર્મિક જાગૃતિ અને ક્રાંતિની સદી ગણાય છે. કારણ કે આ સદીમાં વિશ્વના ઘણા સમાજોમાં પ્રવર્તમાન ધર્મ વ્યવસ્થાનો વિરોધ થયો અને તેને સ્થાને નવી ધર્મ વ્યવસ્થાનું પ્રસ્થાપન કરવા પ્રયત્ન થયો. ગ્રીક, ઈરાન વગેરેમાં પણ આ સદી દરમિયાન પ્રવર્તમાન ધર્મ વ્યવસ્થાનો વિરોધ કરી નવા ધર્મની સ્થાપના થઈ. દિનકર લખે છે ત્યારે ઈસવીસન પૂર્વેની 6 સદીના આસપાસનો સમય ભારતમાં બૌદ્ધિક બેચેની સંકાશિતતા અને માનસિક કોલાહલનો યુગ હતો. આ સદીમાં લોકો જટિલ, ખર્ચાળ અને ઊંડા તત્વજ્ઞાન ભર્યા ધર્મથી કંટાળીને નવા સરળ ધર્મની ઝંખના શેવતા હતા. ભારતની તે સમયની પ્રવર્તમાન ધર્મ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પ્રત્યેના પ્રતિભાવરૂપે ક્રાંતિરૂપે વર્ધમાન મહાવીરે જૈન ધર્મનું અને ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મનું પ્રસ્થાપન કર્યું. આમ ભારતમાં જૈન અને બૌદ્ધ એમ બંને નવા ધર્મો ઉદભવ્યા. સાથોસાથ એ નોંધવું અહીં જરૂરી ગણાશે કે વાસ્તવમાં તો આ બંને ધર્મો એક રીતે તો બ્રાહ્મણ ધર્મની જ એક સુધારક ચળવળ હતી. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો લુનિયા કહે છે તેમ આ બંને ધર્મો કાંઈ જુદા ન હતા, પણ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થા અને ધર્મમાં સુધારા માટેનો જે પ્રયાસ હતો
જૈન અને બૌદ્ધ ધર્મે વેદોના ઈશ્વરીય રચનાના સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો. આમ છતાં વેદો, આરણ્યકો, ઉપનિષદો તેમજ સાંખ્ય પદ્ધતિમાં આ બંને ધર્મોના મૂળ રહેલા જોવા મળે છે. આ અર્થમાં જોઈએ તો જૈન અને બૌદ્ધ ધર્મો જૂની વૈદિક ધાર્મિક અને આધ્યાત્મિક પ્રણાલિકાનું એક ઉત્ક્રાંતિ સ્વરૂપ છે. આ બંને ધર્મોનો ઉદ્ભવ અને વિકાસ શક્ય બનાવવા માટે જવાબદાર ગણી શકાય તેવી પરિસ્થિતિ તે સમયની સામાજિક અને ધાર્મિક વ્યવસ્થામાં જ પડેલી હતી. નીચેની ચર્ચાથી આ બાબત સ્પષ્ટ થશે. એક, યજ્ઞવાદનો અતિરેક. તો એમાં બ્રાહ્મણ યુગમાં યજ્ઞ એ જ ધર્મ અને કર્મ બની ગયો હતો. આથી ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદી સુધીમાં ધર્મે તેની મૂળ શુદ્ધતા ગુમાવી દીધી હતી. ભૌતિક સુખો અને સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ અનિવાર્ય બની ગયો હતો. યજ્ઞવાદ ભોગવાદનો પર્યાય બની બેઠો હતો. પરિણામે જીવ હિંસા એ જ ધર્મ મનાવા લાગ્યો હતો. આમ યજ્ઞ ધર્મ જીવ હિંસા અને ભોગલોલુપતાના સાધન બની જતા વૈદિક ધર્મ પ્રત્યે લોકોમાં રોષની લાગણી ઉત્પન્ન થઈ અને આને કારણે યજ્ઞ માટેની વિધિ અનુષ્ઠાનમાં ઔપચારિકતા ઉદ્ભવી હતી. ઉપરાંત યજ્ઞો અત્યંત ખર્ચાળ બન્યા હતા. આથી સામાન્ય માનવી માટે યજ્ઞો બોજારૂપ બન્યા હતા. યજ્ઞની વિધિઓ કરવા માટે પુરોહિતો એટલી બધી ઊંચી ફી લેતા હતા અને લોકોને માટે યજ્ઞ કરાવવાનું અશક્ય બન્યું હતું. બ્રાહ્મણો હલકા ગણાતા શૂદ્રોના યજ્ઞ કરતા નહીં. આ બધી પરિસ્થિતિઓ બ્રાહ્મણ ધર્મ સામે વિદ્રોહ જગાવવા કારણભૂત બની હતી. એટલે આપણે જોયું કે પહેલાંના સમયમાં યજ્ઞ એ જ ધર્મ હતો. તો યજ્ઞને કારણે જે અનુષ્ઠાન કરવા બેસીએ અથવા યજ્ઞ કરવા બેસીએ ત્યારે જે ખર્ચાળ પદ્ધતિ હતી, બ્રાહ્મણ ઊંચી ફી લેતા હતા, ઘણી બધી વસ્તુઓ યજ્ઞ માટે જરૂરી હતી, તો આ બધી પરિસ્થિતિઓને કારણે સામાન્ય માણસો યજ્ઞ કરાવી શકતા નહોતા. આ ઉપરાંત શુદ્ર લોકોને ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરાવતા નહોતા. અને કારણે યજ્ઞ પ્રત્યે એટલે કે જે હિન્દુ ધર્મની જે આ બ્રાહ્મણ ધર્મ સામેની જે પરિસ્થિતિઓ હતી એ બ્રાહ્મણ ધર્મની પરિસ્થિતિઓ સામે લોકોનો વિદ્રોહ ઊભો થયો અને એને લીધે યજ્ઞવાદનો અતિરેક હતો જે એને સામે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની ઉદ્ભાવક પરિસ્થિતિ ઊભી થઈ. એટલે કે એને કારણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ. પશુ હિંસા. વૈદિક ધર્મમાં હિંસાપૂર્ણ યજ્ઞોનું પ્રાબલ્ય હતું. એટલે કે વાસ્તવમાં વેદો હિંસા કરવાનું કહેતા નહોતા. અહિંસા પ્રાકવૈદિક પરંપરા હતી, પરંતુ પુરોહિત વર્ગ યજ્ઞોની પ્રબળ સમર્થક હતો અને તેઓ પશુ હિંસા યજ્ઞોમાં હુમાતા પશુ રોકવા ઈચ્છતા ન હતા. એટલે કે જે પુરોહિત વર્ગ હતો એ પુરાણોમાં એવું કહેવામાં નહોતું આવ્યું કે પશુઓની બલિ કરવી, પરંતુ જે પુરોહિત વર્ગ હતો એ જે યજ્ઞ છે એના પ્રબળ સમર્થક હતા અને સ્પષ્ટ પરિણામો મેળવવા માટે પશુ બલિ ચડાવવો જરૂરી છે એવું માનવામાં આવતું. એ પુરોહિતોના કહેવાને કારણે એ લોકો પશુ બલિ રોકાઈ જાય તેવું ઈચ્છતા ન હતા. સમાજમાં તે સમયે એવા લોકો પણ હતા જેઓ આવી હિંસા પ્રત્યે ઘૃણા ધરાવતા હતા અને અહિંસાને અનુરૂપ ધર્મની ઝંખના સેવતા હતા. એટલે કેટલોક વર્ગ એવો હતો સમાજમાં, એવા લોકો પણ હતા કે જેઓ આવી હિંસા પ્રત્યે ઘૃણા ધરાવતા હતા અને એને કારણે એમણે અહિંસાને અનુરૂપ ધર્મની ઝંખના સેવતા હતા. એટલે આ એક હિંસક બાબત છે કે જ્યાં પશુઓની બલિ ચડાવવામાં આવે છે અને એ બાબતને રોકવા માટે કેટલાક લોકો અહિંસક ધર્મને ઈચ્છતા હતા અને અહિંસક ધર્મમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મના ઉદ્ભવ માટે આ પરિસ્થિતિએ ખૂબ જ મોટો ભાગ ભજ્યો. એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પશુ બલિ છે નહીં, તો એને કારણે આ ધર્મની જે અધર્મનો ઉદ્ભવ થવાની ખૂબ જ પ્રબળ
परिस्थिति उभी थई। सामाजिक असमानता त्रीजो पॉइंट छे नो सामाजिक असमानता। तो महावीर अने बुद्ध बन्ने ब्राह्मणों ने सर्वपरिता स्वीकारता न हता, बन्ने मानव मात्र ने समान गणता हता। छरे वर्तमान समाज व्यवस्था में यज्ञवाद ने लीधे पुरोहित वर्ग जनता पर पोतानुं आधिपत्य जमावी बैठो है। ब्राह्मण काल में पुरोहितो देवता बनी गया था, તેઓ પોતાને સર્વોચ્ચ ગણવા લાગ્યા ત્યારે સમાજમાં તેમના વિરુદ્ધ પ્રતિક્રિયા ઉદ્ભવી। કેટલાક વિદ્વાનો આ બંને ધર્મોના ઉદ્ભવમાં બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચેના દરજ્જાના સંઘર્ષને કારણભૂત ગણે છે। બેમાંથી કોણ સર્વોપરી તે અંગે ગજગ્રહ ચાલતો હતો। બુદ્ધ પોતે પણ ક્ષત્રિયોને બ્રાહ્મણોથી સર્વશ્રેષ્ઠ ગણતા હતા અને બ્રાહ્મણને હીન ગણતા હતા। ટૂંકમાં બ્રાહ્મણો ધાર્મિક અને નાગરિક જીવનમાં વિશેષ અધિકારો ભોગવતા, જ્યારે તેની તુલનામાં અન્ય વર્ણોને ઓછા અધિકારો હતા અને શૂદ્રો તથા પંચમવર્ણોને સામાન્ય ધાર્મિક અને નાગરિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા। આવી અસમાનતા પ્રવર્તમાન સમાજ અને ધર્મ પ્રત્યેના વિદ્રોહનું કારણ બની, એટલે કે સામાજિક જે અસમાનતા હતી છે એને કારણે આ બૌદ્ધ ધર્મ અને ક્ષત્રિય ધર્મનો જન્મ થયો। બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચેના દરજ્જાને એમાં કારણભૂત ગણવામાં આવે છે। બેમાંથી કોણ સર્વોપરિ એ બ્રાહ્મણ અને ક્ષત્રિયો માટે ખૂબ જ વિકટ બહુ મોટો પ્રશ્ન હતો। એ બંને ધર્મોમાં એ બંને જ્ઞાતિઓના લોકોને અમે સર્વશ્રેષ્ઠ અથવા અમે સર્વશ્રેષ્ઠ આ ગજગ્રાહ હતો બ્રાહ્મણ અને ક્ષત્રિયોને, અને એને કારણે એ લોકોમાં પણ બ્રાહ્મણોને ક્ષત્રિયોને બ્રાહ્મણોથી સર્વશ્રેષ્ઠ ગણતા હતા અને બ્રાહ્મણને હીન ગણતા હતા। બુદ્ધ પોતે પણ આ પરિસ્થિતિને આવી રીતે આંકતા હતા। બુદ્ધે એવું કહ્યું હતું કે ક્ષત્રિયો છે સર્વશ્રેષ્ઠ છે અને બ્રાહ્મણો છે એ હીન છે। તો ટૂંકમાં બ્રાહ્મણો ધાર્મિક અને નાગરિક જીવનમાં વિશેષ અધિકારો ભોગવતા, જ્યારે તેની તુલનામાં અન્ય વર્ણોને ઓછા અધિકાર હતા અને શૂદ્રો તથા પંચમવર્ણોને સામાન્ય ધાર્મિક અને નાગરિક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા। આવી અસમાનતા પ્રવર્તમાન સમાજ અને ધર્મ પ્રત્યેના વિદ્રોહનું કારણ બની હતી। તો અહીંયા આપણે જોયું કે સામાજિક અસમાનતા કેવી રીતે વિદ્રોહનું કારણ બની હતી, અને જેને કારણે બે વર્ણોના લોકો હતા જે અંદર વિખવાદ ઊભો થતો હતો અને વિખવાદને ઠારવા માટે એક નવી જ પરિસ્થિતિ ઊભી થઈ, બે ધર્મોની ઉદ્ભાવક પરિસ્થિતિ જેમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે।